નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ રાજ મોનિટર ચેનલમાં, જ્યાં તમને મળે છે શિક્ષણને લગતી અગત્યની અપડેટ્સ, ગુજરાત સરકારની તમામ ભરતીઓની માહિતી અને ગુજરાત સરકારની તમામ યોજનાઓની માહિતી. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ફિમેલ હેલ્થ વર્કર્સની ભરતીની જે જાહેરાત આવી છે તેના વિશે. ફિમેલ હેલ્થ વર્કરની જાહેરાત આવી ગઈ છે તેમાં, અને આ ભરતીની અંદર ફક્ત મહિલા ઉમેદવારો જ તેની અંદર અરજી કરી શકશે. તેની અરજી મિત્રો અહીંયા 26/4/2022ના રોજ તેની અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે બપોરે 1 વાગે. જે ફોર્મ તારીખ 10/5/2022 સુધી ભરી શકાશે. રાત્રિના 12 વાગ્યા સુધી તમે તે ફોર્મ ભરી શકો છો. મિત્રો અહીંયા અરજી ફીની વાત કરીએ તો અરજી ફી છે સામાન્ય, એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો, જે મહિલા ઉમેદવારો છે તેમને 100 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. અને અનામત અને સામાન્ય ઉમેદવારો માટે અરજી ફી છે, અનામત કેટેગરીના ઉમેદવારો માટે અહીંયા અરજી ફી નથી. અને એ પણ તમે ઓનલાઈન SBI ઈ-પે દ્વારા ઓનલાઈન અરજી ફી ભરી શકો છો. અને તમે તેને પોસ્ટ ઓફિસના ચલણ દ્વારા પણ અરજી ફી ભરી શકો છો. તે પણ 12/5/2022 સુધી તમારે તે ફી ભરી દેવાની રહેશે. હવે આગળ વાત કરીએ તો કુલ જગ્યાઓ વિશેની, કે કુલ જગ્યાઓ તેમાં કેટલી છે. તો એમાં કુલ જગ્યાઓ છે મિત્રો, અહીંયા કુલ જગ્યાઓ 3137 જગ્યાઓ છે ફિમેલ હેલ્થ વર્કરમાં, 3137 જગ્યાઓ. હવે મિત્રો વાત કરીએ વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત વિશે. સૌપ્રથમ વાત કરીએ શૈક્ષણિક લાયકાત વિશે, તો પંચાયત વિભાગની ફિમેલ હેલ્થ વર્કર્સ માટે શૈક્ષણિક લાયકાત છે 12 પાસ, અને તેમને ફિમેલ હેલ્થ વર્કર્સનું બેઝિક ટ્રેનિંગનું કોર્સનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. તેમણે ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોવો જોઈએ અને બેઝિક કમ્પ્યુટરની નોલેજ પણ હોવું જોઈએ, એટલે કે CCC પાસ કરેલું હોવું જોઈએ. હવે વાત કરીએ વયમર્યાદા, તો વયમર્યાદા છે તો મિત્રો અહીંયા વયમર્યાદા 18 વર્ષ, ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 41 વર્ષની વયમર્યાદા છે. 18 વર્ષ તમારા પૂર્ણ થયા હશે તો તમે આની અંદર અરજી કરી શકશો, અને વધુમાં વધુ 41 વર્ષથી ઉપર થઈ ગયા હશે તો તમે અરજી કરી નહીં શકો. હવે જોઈએ મિત્રો ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ જે આપવામાં આવે છે તેના માટે, તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. પછી વાર અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ, અને અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. જ્યારે માજી સૈનિક મહિલા ઉમેદવારોને સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા ઉપરાંત બીજા 3 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. હવે આ તમામ કેટેગરીના મહિલા ઉમેદવારોમાં વધુમાં વધુ 45 વર્ષની વયમર્યાદા છે, એટલે 45 વર્ષ સુધી વધુમાં વધુ તેમને ફોર્મ ભરી શકે છે. હવે વાત કરીએ તો પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો અહીંયા જે ગુજરાત સરકારની જે જોગવાઈ છે તે અનુસાર પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર 19,950 મળશે, અને ત્યારબાદ 5 વર્ષ પછી તમને ફૂલ પેમાં સમાવેશ કરવામાં આવશે. હવે મિત્રો અરજી કરવાની, તો તમારે અરજી ક્યાંથી કરવી, તો તે માટે તમને અહીંયા વેબસાઇટ આપી દીધેલી છે કે ojasgujaratgovernment.in પર જઈ અને તમે ત્યાંથી અરજી પત્રક ભરી શકો છો. જે અરજી પત્રક ઓનલાઈન જ ભરવાનું છે બરાબર, અને એની ફી પણ તમે ઓજસ પરથી ઓનલાઈન પે કરી શકો છો, અને બેંક પોસ્ટ ઓફિસના ચલણ દ્વારા તમે એની ફી ભરી શકો છો. પરીક્ષા ફીની વાત કરીએ તો ફોર્મ ભરતી વખતે જનરલ કેટેગરી સિલેક્ટ કરી હોય તેવા તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે. ત્યારબાદ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ SCBC એટલે કે OBC, આર્થિક રીતે નબળા વર્ગ ઉમેદવારો એટલે કે EWS, માજી સૈનિક અને શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોએ
આ તમામ કેટેગરીના ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી, ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારો જે છે તેમને જ ફી ભરવાની રહેશે 100 રૂપિયા. મિત્રો વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો મિત્રો પરીક્ષા UAMR એટલે કે બહુલક્ષી પ્રશ્નો આવશે, જેમાં એક પ્રશ્નની નીચે તેના 4 ઓપ્શન હશે, તેમાંથી સાચો જવાબ તમારે UAMRની અંદર ટીક કરવાનો રહેશે. હવે તેનું સિલેબસ શું છે તે જોઈએ તો જે જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ એટલે જનરલ નોલેજના 20 માર્ક્સ, 20 પ્રશ્નો, ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામરના 15 માર્ક્સ અને 15 પ્રશ્નો હશે, અંગ્રેજી લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામરના 15 માર્ક્સ અને 15 પ્રશ્નો હશે, અને ચોથું છે ક્વેશ્ચન એસેસિંગ ધ રિક્વેસાઇટ નોલેજ ફોર ધ જોબ એન્ડ ટેકનિકલ નોલેજ વિથ રિગાર્ડ ટુ ધ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. તમારી જે એજ્યુકેશન ક્વોલિફિકેશન એના આધારે તમારું ટેકનિકલ નોલેજ અને જે જોબ જે તમારી અહીંયા જે પોસ્ટ છે તે પોસ્ટને લગતા એમ કરીને 50 પ્રશ્નો એ હશે 50 માર્ક્સના. કુલ તમારું પેપર હશે 100 માર્ક્સનું અને 100 પ્રશ્નો હશે. સમય છે 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમય રહેશે. હવે આગળ જોઈએ તો સિલેબસમાં મિત્રો જનરલ નોલેજ જે છે તેમાં તમને શું શું પૂછવા શકશે તો એમાં 11 ટૉપિકનું અહીંયા તમને વિવરણ આપી દઉં છું કે આ 11 ટૉપિકમાંથી તમને પૂછવામાં આવશે. જે 20 માર્ક્સનું જનરલ નોલેજ જે 20 માર્ક્સનું છે તેમાં આ 11 ટૉપિકમાંથી તમને તેમાં પ્રશ્નો પૂછવામાં આવશે. એમાં જોઈએ તો જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સી, ગુજરાત અને ભારતની હિસ્ટ્રી, ગુજરાતનું કલ્ચર, ગુજરાત અને ભારતની ભૂગોળ, ભારત અને ગુજરાતની ભૂગોળ, સ્પોર્ટ્સ, પછી ભારતનું રાજકારણ, પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણને લગતા પ્રશ્નો, પછી છે પંચાયતી રાજ, વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન ગવર્મેન્ટ, ત્યાર પછી છે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, અને ત્યાર પછી છે જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, અને 11મો ટૉપિક છે કરંટ અફેર્સ એટલે કે વર્તમાન પ્રવાહો. તો મિત્રો આ હતી GSSBની જે ફિમેલ હેલ્થ વર્કરની જાહેરાત છે તેની સંપૂર્ણ માહિતી. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક એન્ડ શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો મિત્રો મળીએ બીજા વિડીયોમાં એક નવી જ માહિતી સાથે. ધન્યવાદ.